नमस्कार, आप जुड़ रहा छो जी 24 कलाक सिटी 60 સાથે હું છું નિધિ। શરૂઆત મહત્વના સમાચારો સાથે કરીએ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બિન સચિવાલયની લેખિતની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે પરીક્ષાર્થીઓને બોલાવવામાં આવ્યા છે। આશરે 3 ગણા ઉમેદવારોને સીપીટી માટે બોલાવવામાં આવ્યા છે। 24મી એપ્રિલના રોજ યોજાઈ હતી લેખિત પરીક્ષા, કમ્પ્યુટર ટેસ્ટ જુલાઈ મહિનામાં લેવામાં આવશે। तो आपने जणावी दईए, बिन सचिवालयनी लेखितनी परीक्षा लेवाई हती, तेनुं परिणाम राज्योने बैठा हता तमाम उम्मीदवारो परिणाम जाहिर करी देवामां आव्युं छे। आ उपरांत कम्प्यूटर प्रोफिशियंसी टेस्ट माटे पण परीक्षार्थीओने बोलाववामां आव्या छे। आपने जणावी दईए, 3 गणा उम्मीदवारोने सीपीटी माटे बोलाववामां आव्या छे। वधु माहिती साथे संवाददाता ब्रिजेश जोड़ाई गया छे। ब्रिजेश, बिन सचिवालय लेखित परीक्षानुं परिणाम जाहिर करी देवामां आव्युं छे, हवे आगळ क्या प्रकारनुं आयोजन रहेशे? जी ते बात करें तो बिन सचिवालय क्लार्कनी जे वर्ग 3 नी परीक्षा हती तेनी लेखित जे भाग 1 हतो तेनो रिजल्ट जाहेर थयो छे। साथे सीपीटी टेस्ट माटे तेमने बोलावामां आव्या छे। कॉम्प्यूटर प्रोफिशियंसी टेस्ट माटे 3 गणा उम्मीदवारो बोलावामां आवता होय छे। जे नियम छे, प्रक्रिया, ते प्रक्रिया अनुसरवामां आवी छे। 3 માર્કનો જે સુધારો હતો તે માર્ક સુધારણાની પણ જાહેરાત તેની અંદર કરવામાં આવી છે, અને 24 એપ્રિલે આ પરીક્ષા લેવાઈ હતી। હવે જે સીપીટી છે તે જુલાઈ મહિનામાં લેવાશે, જેની તારીખ પણ જાહેર કરવામાં આવશે। તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, ઉમેદવારોને ઝડપત રહે તે માટે એકે રાખે છે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી। અને તેમણે કહ્યું હતું કે તમામ પ્રક્રિયા યોગ્ય રીતે થઈ રહી છે અને ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તેની પણ પૂરી તકેદારી તંત્ર રાખી રહ્યું છે। જી જી, આભાર પૂરી માહિતી માટે બ્રિજેશ। તો બિન સચિવાલયની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, આગામી સમયમાં સીપીટી લેવામાં આવશે, પણ સૌથી મોટી વાત આશરે 3 ગણા વિદ્યાર્થીઓને સીપીટી માટે બોલાવવામાં આવ્યા છે।